બાળકો જય સ્વામિનારાયણ। આપણે ધોરણ 3 માં સામાન્ય જ્ઞાન માં અત્યાર સુધી 1 થી 15 યુનિટ શીખ્યા। હવે આજે આપણે યુનિટ 16 માં શીખવાના છે। 1 થી 15 યુનિટ માં આપણે એક શબ્દ માં જવાબ જોયા। હવે આજે આપણે ખાલી જગ્યા જોઈશું। તો આપણે જોઈએ કે 16 માં યુનિટ નું પહેલો પ્રશ્ન કે કબૂતરનું બીજું નામ ખાલી જગ્યા છે। તો બાળકો તમને ખબર છે ને, કબૂતર એક ઘર આંગણાનું પક્ષી છે। તમે બધાએ જોયું જ હશે, કબૂતર જોયું છે ને, કબૂતરને તમે દાણા ચણતા જોયું હશે, બરાબર? તે રાખોડી રંગનું હોય, જોયું છે ને। તે એ કબૂતરનું બીજું નામ શું છે ખબર છે બાળકો? કબૂતરનું બીજું નામ છે પારેવું। હવે આપણે પ્રશ્ન 2 જોઈએ કે શાંતિનો સંદેશો પહોંચાડવા ખાલી જગ્યા કબૂતર ઉડાડવામાં આવે છે। તો આપણે જોઈએ બાળકો કે શાંતિનો સંદેશો પહોંચાડવા સફેદ કબૂતર ઉડાડવામાં આવે છે। પહેલાના સમયમાં જ્યારે ટપાલીની વ્યવસ્થા નહોતી ત્યારે સફેદ કબૂતર દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો પહોંચાડવામાં આવતો। કબૂતરની ઉડવાની ઝડપ ખબર છે બાળકો કેટલી હોય છે? કબૂતરની ઉડવાની ઝડપ તો 1 કલાકમાં 60-70 કિલોમીટર તે ઉડી શકે છે। તો જવાબમાં આવશે સફેદ, એટલે શાંતિનો સંદેશો પહોંચાડવા સફેદ કબૂતર ઉડાડવામાં આવે છે। હવે બાળકો આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ કે આકૃતિ વડે જેટલી જગ્યા રોકાય તેના માપને ખાલી જગ્યા કહેવાય। તો આપણે જોઈએ કે બાળકો બંધ આકૃતિમાં રોકાયેલી જગ્યાને ક્ષેત્રફળ કહેવાય છે। શું કહેવાય? ક્ષેત્રફળ। ક્ષેત્રફળ શોધવા માટે લંબાઈ અને પહોળાઈના માપનો ગુણાકાર કરવો પડે। જેમ કે તમે અત્યારે જે જગ્યાએ બેઠા છો ને, તમે જેટલી જગ્યા રોકી છે ને, તે જગ્યા ક્ષેત્રફળ કહેવાય, એટલે જવાબમાં આવશે ક્ષેત્રફળ। હવે બાળકો આપણે ચોથો પ્રશ્ન જોઈએ કે કુદરતી સંપત્તિ સાચવી હોય તો કુટુંબો ખાલી જગ્યા હોવા જોઈએ। તો બાળકો આપણને કુદરતી સંપત્તિ એટલે ખબર છે? તો કુદરતી સંપત્તિ એટલે કે પાણી, જે આપણને કુદરત દ્વારા મળે છે એને કુદરતી સંપત્તિ કહેવાય। પાણી, વનસ્પતિ, ખનિજ તત્વો। ખનિજ તત્વોમાં શું આવે? તો પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, બરાબર? એટલે જો કુટુંબો મોટા હોય તો આ બધાનો વપરાશ વધી જાય, પણ જો કુટુંબ નાના હોય તો આનો વપરાશ ઓછો થાય અને આપણી કુદરતી સંપત્તિ સચવાય। જો મોટું કુટુંબ હોય તો આપણને ખાવા રસોઈ બનાવવા પાણી વધારે જોઈએ, પછી નાહવા ધોવા કપડાં વાસણ બધામાં પાણી વધારે જોઈએ, પણ જો નાનું કુટુંબ હોય તો પાણી ઓછું જોઈએ, બરાબર? તો આપણે જોઈએ કે કુદરતી સંપત્તિ સાચવી હોય તો કુટુંબો ખાલી જગ્યા હોવા જોઈએ, તો કેવા હોવા જોઈએ? તો નાના। હવે આપણે પાંચમો પ્રશ્ન જોઈએ કે હનુમાનજી ખાલી જગ્યાના ભક્ત હતા। બાળકો હું હનુમાનજી બોલી એટલે તમને તરત જ આંખો આગળ હનુમાનજીના દર્શન થતા હશે, બરાબર ને? તો આ હનુમાનજી કોના ભક્ત હતા એ તો તમને બધાને ખબર જ છે। હનુમાનજી શ્રી રામના ભક્ત હતા, તે આપણે સૌ જાણીએ છીએ। દરેક મંદિરમાં તમે જોજો, દરેક શ્રીરામના મંદિરમાં હનુમાનજી તો હશે જ, એટલે રામ ભગવાન સાથે ભક્ત હનુમાન તો હોય જ છે। હનુમાનજીએ પોતાની છાતી ચીરીને રામ ભગવાનના દર્શન કરાવ્યા હતા, તે ખરા રામ ભક્ત હતા, બરાબર ને? હવે બાળકો આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે કીડીને ખાલી જગ્યા પગ હોય છે। તો આપણે ઘરમાં તમે જોઈ હશે, બરાબર, કીડીની આમ હરોળમાં જતી હોય, પછી ઘરમાં આપણે કશું ગળ્યું જમવાનું હોય તો એને સાચવવું પડે, એના પર કીડી આવી જાય, બરાબર ને? તો તમે કીડીને આપણે નિરખીને જોઈએ ને, નજીકથી તો ખબર પડે કે કીડીને કેટલા પગ હોય છે, તો કીડીને 6 પગ હોય છે। હવે આપણે સાતમો પ્રશ્ન જોઈએ કે ગિરનારની તળેટીમાં ખાલી જગ્યા શહેર વસેલું છે। તો આ બાળકો મેં તમને આગળ પણ ગિરનાર વિશે વાત કરી હતી, તો ગિરનારની તળેટીમાં જૂનાગઢ નામનું શહેર વસેલું છે। જૂનાગઢ એક જિલ્લો પણ છે, તાલુકો પણ છે અને જૂનાગઢ મુખ્ય મથક પણ છે। તો શ્રી કૃષ્ણ ભક્ત નરસિંહ મહેતા પણ જૂનાગઢના જ હતા। જૂનાગઢ કોનું શહેર છે ખબર છે બાળકો? પહેલાંના જમાનામાં જૂનાગઢ રાજા રજવાડાઓનું શહેર
ગણાતું હતું અને આ એક પવિત્ર શહેર છે કેમ કે ત્યાં આગળ ભગવાન સ્વામિનારાયણ અને શ્રી વલ્લભાચાર્ય જેવા મહાન પુરુષોએ ઘણીવાર પધરામણી કરી છે માટે એક પવિત્ર શહેર છે. હવે આઠમી ખાલી જગ્યા, દિવાળી પછી ખાલી જગ્યાની ઋતુ શરૂ થાય છે તો શિયાળાની ઋતુ, ખાલી જગ્યામાં શિયાળો આવશે. હવે નવમી ખાલી જગ્યા, કારતક સુદ પૂનમના દિવસે ખાલી જગ્યાનો તહેવાર આવે છે. તો આપણે જોઈએ કે કારતક સુદ પૂનમ એટલે દેવ દિવાળી, તો આ દિવસે દેવ દિવાળીનો તહેવાર આવે છે. આપણે આપણી દિવાળી ઉજવીએ છીએ ને એના એક્ઝેક્ટ 15 દિવસ પછી દેવ દિવાળી આવે છે. હવે બાળકો આપણે 10મો પ્રશ્ન જોઈએ કે અખાત્રીજના દિવસે ખેડૂતો ખાલી જગ્યાના સુકન કરે છે તો ખેડૂતો શું કરે? ખેડૂતો ખેતી કરે. તો કારતક સુદ અખાત્રીજના દિવસે કોઈ પણ સારું કાર્ય કરી શકાય છે, તેના માટે આખો દિવસ એમ કે મુહૂર્ત જોવામાં આવતું નથી. તેથી આ દિવસે ખેડૂતો ખેતરની પૂજા કરી તેમજ પોતાના હળની પૂજા કરે છે અને નવી વાવણીની શરૂઆત કરે છે અને ખેતી કરે છે. તો અખાત્રીજના દિવસે ખેડૂતો ખેતીના સુકન કરે છે. બાળકો આપણે અત્યારે યુનિટ 16ના 1-10 ખાલી જગ્યા શીખી ગયા, બરાબર ને? હવે અત્યારે આપણે યુનિટ 17મો પણ જોઈશું. તો આપણે યુનિટ 17ની પહેલી ખાલી જગ્યા એટલે કે 11મી ખાલી જગ્યા જોઈએ કે ફેફસામાં હવા ભરાય છે ત્યારે ખાલી જગ્યા ફૂલે છે. તો ફેફસામાં આપણે આપણા શરીરના આમ કે ફેફસા છે આપણા શરીરનો આંતરિક ભાગ ગણાય છે, તે લોહીને શુદ્ધ કરી હૃદય સુધી પહોંચાડવાનું કામ કરે છે. આપણા શરીરમાં ફેફસા બે બાજુ આવેલા હોય છે. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ અને હવા ભરાય છે ત્યારે છાતી ફૂલે છે. તો ફેફસામાં હવા ભરાય છે ત્યારે શું ફૂલે છે? તો છાતી ફૂલે છે. હવે આપણે 12મો પ્રશ્ન, 12મી ખાલી જગ્યા જોઈએ કે આપણા શરીરમાં ખાલી જગ્યા ફેફસા આવેલા છે. તો મેં તમને આગળ કીધું ને બાળકો કે આપણા શરીરમાં કુલ 2 ફેફસા આવેલા છે. હવે આપણે 13મો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યા ખાવાથી શરીરનો વિકાસ થાય છે. તો બાળકો આપણે જીવવા માટે ખબર છે તમને કે આપણે હવા, પાણી અને ખોરાકની જરૂર પડે છે. જો આપણા શરીરમાં ખોરાક ના જાય તો આપણો વિકાસ અટકી જાય. પણ આપણે ખાલી ખોરાક ખાવા માટે જ નથી ખાવાનું, પણ કેવો ખોરાક ખાવો તે પણ મહત્ત્વનું છે. અત્યારના જમાનાના બાળકોને તો પિઝા બર્ગર બધું વધારે ભાવે, પણ તે પૌષ્ટિક આહાર ના ગણાય, તે આપણા શરીરને નુકસાન કરે. માટે આપણે પૌષ્ટિક આહાર લેવો જોઈએ. પૌષ્ટિક આહારમાં શું આવે? તો ફ્રૂટ છે, દૂધ છે, બરાબર, અને આપણે જે અનાજ ખાઈએ તે આપણે ખોરાક લેવો જોઈએ અને એનાથી આપણા શરીરનો વિકાસ સારો થાય, બરાબર ને બાળકો? તો ખાલી જગ્યા ખાવાથી શરીરનો વિકાસ થાય છે. તો શું ખાવાથી? તો ખોરાક ખાવાથી. હવે બાળકો આપણે 14મો પ્રશ્ન જોઈએ એટલે કે 14મી ખાલી જગ્યા જોઈશું કે રવિશંકર મહારાજ ખાલી જગ્યાના માન ભર્યા નામથી ઓળખાય છે. તો બાળકો રવિશંકર મહારાજનો જન્મ 25 ફેબ્રુઆરી 1884ના રોજ ખેડા જિલ્લાના રઢુ ગામમાં થયો હતો. તે ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને એક સમાજ સુધારક હતા. તેઓ ગાંધીજી અને સરદાર પટેલ સાથે રહીને સમાજ માટે કાર્ય કર્યું હતું. રવિશંકર મહારાજને બધા મુખ સેવક એમ માન ભર્યા નામથી પણ ઓળખતા, એટલે જવાબમાં આવશે મુખ સેવક. પણ તેમને એક બીજા નામ એટલે કે ગુજરાતના બીજા ગાંધી પણ કહેવામાં આવતા હતા, બરાબર? તો તેમનો જવાબમાં આવશે મુખ સેવક. હવે આપણે 15મો પ્રશ્ન ખાલી જગ્યા જોઈએ કે ગુજરાતનું કાશ્મીર કહી શકાય એવું પ્રાકૃતિક સૌંદર્ય ખાલી જગ્યામાં છે. તો બાળકો તમે ટીવીમાં કાશ્મીર જોયું હશે, કેટલું સરસ હોય છે, આપણને જોઈને ત્યાં આગળ જવાનું, ફરવાનું, રહેવાનું મન થાય, બરાબર? ત્યાંનું પ્રાકૃતિક સૌંદર્ય કેટલું સરસ હોય છે. ત્યાં ઘણા લોકો રહેવા પણ જાય છે, ફરવા પણ જાય છે. તેવું ગુજરાતનું કાશ્મીર કહી શકાય એવું પ્રાકૃતિક સૌંદર્ય બાલારામમાં છે, જે પાલનપુર નજીક આવેલું છે. ત્યાં બાલારામ મહાદેવ ત્યાંનું શિવલિંગ 5000 વર્ષ જૂનું છે, જે પાંડવોના સમયનું
છે ત્યાં આ જગ્યાને એમ કે પર્યટનની જગ્યા તરીકે પણ ઓળખાય છે ત્યાં આગળ બધા વન ડે પિકનિક કરવા પણ જાય છે એટલે બાળકો તમે પણ વેકેશનમાં જજો હં હવે બાળકો આપણે 16મો પ્રશ્ન જોઈએ કે લક્કડકામની ચીજો ખરીદવા લાયક સ્થળ ખાલી જગ્યા છે લક્કડકામ એટલે કે લાકડાનું કામ તો તેની ચીજો એટલે કે તેની વસ્તુ ખરીદવા માટેની જગ્યા ઈડર છે હવે આપણે 17મી ખાલી જગ્યા જોઈએ કે રાજકોટમાં જૂનામાં જૂની ખાલી જગ્યા કોલેજ આવેલી છે તો આપણે જોઈએ કે રાજકુમાર કોલેજનો શિલાન્યાસ 1968માં કરવામાં આવ્યો હતો આ કોલેજની સ્થાપના કાઠિયાવાડના રાજકુમારો અને સરદારો દ્વારા તેમના પુત્રો અને સંબંધીઓ માટે રજવાડાના હુકમના શિક્ષણે કરવામાં આવી હતી તો આપણે જોઈએ કે રાજકોટમાં જૂનામાં જૂની કોલેજ એટલે કે કઈ તો રાજકુમાર કોલેજ હવે આપણે 18મી ખાલી જગ્યા જોઈએ કે ગુજરાતની સૌપ્રથમ ફરતી હોટલ ખાલી જગ્યા શહેરમાં બનાવવામાં આવી હતી હવે તમને ફરતી હોટલ સાંભળીને થોડું નવાઈ લાગી હશે બરાબર કે ફરતી હોટલ એટલે શું તો સુરતની ફરતી હોટલનું નામ છે કાલિંદ રેસ્ટોરન્ટ જે સુરતમાં ચાલ આ હોટલ આવેલી છે આ ફરતી હોટલમાં સુરતીઓ ખાવા સાથે એક અલગ રીતે ફરવાની પણ મજા લે છે એટલે કોઈ વાર તમે સુરત જાઓ ને તો જોવા જજો કે આ કેવી હોટલ છે બરાબર હવે આપણે 19મી ખાલી જગ્યા જોઈએ કડી તાલુકાના ખાલી જગ્યા ગામમાં કાળિયારનું અભયારણ્ય આવેલું છે તો કડી તાલુકાના વિસતપુરા ગામમાં કાળિયારનું અભયારણ્ય આવેલું છે હવે આપણે 20મી ખાલી જગ્યા જોઈએ કે હરસિદ્ધ માતાનું મંદિર ખાલી જગ્યા જિલ્લામાં આવેલું છે તો બાળકો હરસિદ્ધ માતાનું મંદિર જામનગર જિલ્લામાં આવેલું છે તે એવું કહેવામાં આવે છે તે શ્રી કૃષ્ણ ભગવાનના કુળના કુળદેવતી કુળદેવી માનવામાં આવે છે તે કોયલા ડુંગરની ટોચે ડુંગરની તળેટીમાં તેમ બંને જગ્યાએ વિરાજમાન છે આમ આ મંદિર જામનગર અને પોરબંદર આ બંને બાજુએથી દર્શનાર્થીઓ માતાજીના દર્શન માટે આવે છે એટલે જવાબમાં આવશે જામનગર તો બાળકો આજે આપણે 16મો અને 17મો યુનિટ શીખી ગયા હવે દર વખતની જેમ આ બંને યુનિટના પ્રશ્નોના એમ કે ખાલી જગ્યાના જવાબ તમારે નોટબુકમાં પણ લખવાના છે અને જીકેની બુકમાં પણ લખવાના છે અને હા હવે આગળ પરીક્ષા આવે છે એટલે બધા જ તમારે પ્રશ્નોના બધા જ ખાલી જગ્યાએ તમારે મોઢે પણ કરવાની છે જય સ્વામિનારાયણ.